નમસ્તે બાળમિત્રો, કેમ છો? મજામાં ને? આજે હું તમને ગણિતમાં અંકને શબ્દોમાં, શબ્દને અંકમાં, સરવાળાના દાખલા અને બાદબાકીના દાખલા આપણે અગાઉના વિડીયોમાં તો બધું શીખી ગયા છીએ, ફરીવાર હું તમને લખાવીશ. તો અંકને શબ્દમાં લખો. તો અહીંયા અંક આપેલા છે તો એની સામે આપણે શબ્દમાં લખવાનું. તો અહીંયા કેટલા અંક આપેલા છે? તો બગળ એકળ 21. તો સામે લખીશું આપણે એ ક વી સ, પછી તગડે મીંડે 30. તો સામે લખીશું આપણે ત્રી સ, પછી છે 40. તો શબ્દમાં લખીશું આપણે ચા લી સ, એના પછી 18. તો લખીશું આપણે અ ડા ર, પછી 25. પ ચી સ, પછી 36. તો લખીશું આપણે છ ત્રી સ, પછી 23. તો તે વી સ, પછી 11. તો અ ગી યા ર. જો બાળમિત્રો, આપણે અંકને શબ્દમાં તો લખતા શીખી ગયા, હવે હું તમને શબ્દને અંકમાં. અહીંયા શબ્દ લખેલો છે તેની સામે આપણે અંક લખવાનો. તો તમારે પહેલાં વાંચવાનો કે શબ્દમાં શું લખેલું છે. તો ઓ ગણી સ, તો અંક કેટલો આવશે? તો 91 19. પછી તેવીસ, તો 23 કેમ લખાય? બગળ તગળ 23. પછી 40, તો 40 કેમ લખાય? તો ચગડે મીંડે 40. પછી 36, 36 કેમ લખાય? તો તગળ છગળ 36. 15, તો 15 કેમ થાય? તો એકળ પાછળ 15. 37, તો 37 કેમ થાય? તો તગળ સાતળ 37. 24, 24 કેમ થાય? તો બગળ ચગળ 24. 18, તો 18 કેમ થાય? એકળ આઠળ 18. તો જો બાળમિત્રો, આપણે શબ્દને અંકમાં પણ લખતા શીખી ગયા, હવે હું તમને સરવાળાના દાખલા ગણો. આપણે અગાઉના વિડીયોમાં તો શીખી ગયા છીએ, ફરી હું તમને શીખવાડીશ. તો 1 વત્તા 1, તો જો બાળમિત્રો, વત્તાની નિશાની આપેલી હોય એટલે શું કરવાનું? બંને રકમના મીંડા કરવાના. એ મીંડા ભેગા કરીને ગણવાના અને જવાબ જે નીચે આવે એ લખવાનો. તો એક આપેલો છે તો એની સામે આપણે એક મીંડું કરીશું. નીચે કેટલા આપેલા છે? તો 1 1 વત્તા 1, તો પાછું આપણે એક મીંડું કરીશું. તો 2 મીંડા થયા, તો ગણવાના 1 2. કેટલા મીંડા થયા? 2. તો જવાબમાં લખવાનું બગળે 2. એની બાજુમાં અહીંયા કેટલા આપેલા છે? 4. તો કેટલા મીંડા કરીશું આપણે? 4. 1 2 3 4. નીચે કેટલા આપેલા છે? તો 2. તો કેટલા મીંડા કરવાના? 2. હવે આ મીંડા ભેગા કરીને આપણે ગણીશું. 1 2 3 4 5 6. કેટલા મીંડા થયા બાળમિત્રો? તો 6. તો જવાબ પણ લખીશું 6. એના પછી 2 વત્તા 1, તો અહીંયા 2 આપેલા છે તો કેટલા મીંડા કરીશું? 2. નીચે કેટલા આપેલા છે? તો 1. તો કેટલું મીંડું કરીશું? 1. હવે મીંડા ભેગા કરીને આપણે ગણીશું. 1 2 3, તો કેટલો જવાબ આવે છે? 3. 3 વત્તા 3, તો 3 આપેલા છે તો કેટલા મીંડા કરીશું? 3. 1 2 3, પાછા બીજા 3 કરીશું. 1 2 3, પાછા આપણે ભેગા કરીને ગણવાના. 1 2 3 4 5 6.
કેટલો જવાબ આવે છે 6 ગણે 6 3 વત્તા 2 તો અહીં 3 આપેલા છે તો પાછા 3 મીંડા કરીશું 1 2 3 નીચે કેટલા આપેલા છે 2 તો પાછા 2 મીંડા કરવાના પાછા ભેગા કરીને ગણવાના 1 2 3 4 5 કેટલો જવાબ આવે છે પાછળે 5 એના પછી 2 વત્તા 2 તો 2 આપેલા છે તો સામે આપણે 2 મીંડા કરવાના નીચે છે 2 તો પાછા 2 મીંડા કરવાના પછી ભેગા કરીને ગણવાના 1 2 3 4 કેટલો જવાબ આવે 6 ગણે 4 તો જો બાળ મિત્રો આ હતા સરવાળાના દાખલા હવે હું તમને શીખવાડીશ બાદબાકીના દાખલા બાદબાકીના દાખલા એટલે બાદ કરવાના 2 ઓછા 1 તો આવી નિશાની આપેલી હોય તો એને શું કહેવાય બાદબાકી તો ઉપરની રકમના મીંડા કરવાના નીચેની રકમના મીંડા કરવાના નહીં તો 2 આપેલા છે તો આપણે 2 મીંડા કરીશું નીચે કેટલા આપેલા છે 1 તો આપણે 1 મીંડું નહીં કરવાનું ઉપર 2 આપેલા છે ને એમાંથી 1 મીંડું કાપી નાખવાનું જે નીચે લખેલા હોય 1 લખેલા છે એટલે આપણે 1 મીંડું કાપી નાખ્યું પાછા કેટલું મીંડું વધે છે તો 1 તો કેટલો જવાબ લખવાનો 1 ગણે 1 એના પછી 3 આપેલા છે તો 3 મીંડા કરીશું 1 2 3 નીચે કેટલા આપેલા છે તો 1 તો કેટલા મીંડા કાપવાના તો 1 તો આપણે 1 મીંડું કાપી નાખ્યું પછી ગણવાના પાછળ કેટલા મીંડા વધે છે તો 1 2 તો જવાબ આવશે બગડે 2 એના પછી 3 ઓછા 2 તો 3 આપેલા છે તો પાછા 3 મીંડા કરીશું આપણે 3 મીંડા કર્યા પછી નીચે છે 2 તો કેટલા મીંડા કાપવાના તો 2 1 2 2 મીંડા કાપી નાખ્યા તો પાછા કેટલું મીંડું વધે છે તો 1 જવાબમાં લખવાનું 1 ગણે 1 એના પછી 5 ઓછા 1 તો કેટલા મીંડા કરવાના 5 તો 1 2 3 4 5 નીચે કેટલા છે તો 1 તો 1 મીંડું કાપી નાખવાનું પાછા કેટલા મીંડા વધે છે ગણો તો 1 2 3 4 તો કેટલો જવાબ આવે 6 ગણે 4 એના પછી 4 આપેલા છે તો પાછા 4 મીંડા કરીશું 1 2 3 4 નીચે કેટલા છે તો 2 તો કેટલા મીંડા કાપવાના 2 તો કાપી નાખવાના 1 2 પાછા કેટલા મીંડા વધે છે તો ગણવાના 1 2 કેટલો જવાબ આવે બગડે 2 એના પછી 3 આપેલા છે 3 ઓછા 3 તો 3 મીંડા કરવાના નીચે કેટલા આપેલા છે તો 3 તો 3 મીંડા કાપી નાખવાના પાછળ એકે મીંડું વધ્યું નહીં તો જવાબમાં આવશે 0 જો બાળ મિત્રો તમારે પણ આવી રીતે ઘરે નોટબુકમાં સારા અક્ષરે અંકને શબ્દમાં શબ્દને અંકમાં સરવાળાના દાખલા અને બાદબાકીના દાખલા ઘરે નોટબુકમાં સારા અક્ષરે લખવાના અને અસાઇનમેન્ટની તૈયારી કરવાની નમસ્તે